Hello students, welcome back to our video lecture on active voice and passive voice. Last video session ની અંદર આપણે perfect present tense અને perfect past tense with what question એટલે કે what વાળી પ્રશ્નાર્થ વાક્ય રચનાથી જોયેલું હતું. એક હુ જોયું, એના પછી હોટ જોયું. હવે હુ અને હોટ માં શું ધ્યાન રાખવાનું હતું? તો કે હુ વાળી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી હશે ત્યારે કર્તા નહીં આપેલું હોય, અને હોટ વાળી પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી હશે ત્યારે આપણને નિર્જીવ કર્મ આપેલું નહીં હોય. આજનો આપણો જે આ વિડીયો લેક્ચર છે એની અંદર આપણે WH કે HW ક્વેશ્ચન એટલે હુ અને હોટ સિવાયની, હુ અને હોટ પણ WH કે HW માં જ આવે, પણ હુ જે છે એ સ્પેશિયલ કર્તા માટે હતું એટલે આપણે એને અલગ જોયેલું હતું, અને હોટ જે છે એ સ્પેશિયલ કર્મ માટે હતું એટલે એને પણ અલગ જોયેલું હતું. તો હવે જે આપણી WH કે HW ક્વેશ્ચન વાક્ય રચનાઓ જે આવે છે એની અંદર આપણને હુ અને હોટ સિવાયના પ્રશ્નવાચક શબ્દ એટલે કે વેર હોઈ શકે, વેન હોઈ શકે, વાય હોઈ શકે, હાઉ હોઈ શકે, હાઉ મેની છે, હાઉ મચ છે વગેરે શબ્દ હશે, વાય છે. તો હુ અને હોટ સિવાય WH કે HW ક્વેશ્ચનમાં કેવી રીતના વાક્ય રચના બનશે એ આજે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં જોવાનું છે. તો પહેલા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જે છે એની અંદર આપણે WH કે HW ક્વેશ્ચન જોઈએ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. WH કે HW પ્રશ્નાર્થ વાક્ય રચનામાં તો એની એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બે ફોર્મ્યુલા આપેલી છે. તો પહેલા એ બંને ફોર્મ્યુલા આપણે જોઈ લઈએ. તો એક્ટિવ વોઇસની ફોર્મ્યુલામાં તમે જોઈ શકો છો કે સૌથી પહેલા WH કે HW વર્ડ આવશે, પ્રશ્નવાચક શબ્દ છે એટલે હંમેશા વાક્યની શરૂઆતમાં જ રહેશે. પહેલા પણ કીધેલું હતું, અવારનવાર દરેક વિડીયો લેક્ચરમાં રિપીટ કરું છું, પ્રશ્નવાચક શબ્દ વાક્યની શરૂઆતમાં જ રહેશે. હુ અને હોટ સિવાયના પ્રશ્નવાચક શબ્દ એટલે કે WH કે HW. ત્યાર પછી હેવ કે હેઝ મૂકવાનું છે, કારણ કે આપણો પૂર્ણ વર્તમાન કાળ છે એટલે હેવ અથવા હેઝ જે છે એને આપણે મૂકીએ છીએ. ત્યાર પછી આવશે સબ્જેક્ટ. હવે હેવ અને હેઝ માંથી શું મૂકવું એ કેના ઉપર આધારિત રહેશે? તો કે અહીંયા આવતો જે સબ્જેક્ટ છે એના ઉપર આધારિત હશે. બહુવચન હશે તો હેવ મૂકશું, ત્રીજો પુરુષ એક વચન હશે તો હેઝ મૂકશું. ત્યાર પછી સબ્જેક્ટ આવે છે, ત્યાર પછી V3 જેને આપણે ભૂતકૃદંત અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. ત્યાર પછી ઓબ્જેક્ટ કર્મ, આમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને આવશે. જ્યારે હુ વાળી વાક્ય રચનામાં શું હતું? સબ્જેક્ટ નીકળી જતું હતું અને હોટ વાળી વાક્ય રચનામાં ઓબ્જેક્ટ નીકળી જતું હતું. અહીંયા હુ અને હોટ સિવાયની પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને આવશે. ત્યાર પછી ETC અને ક્વેશ્ચન માર્ક. પેસિવ વાક્ય રચનાની અંદર WH કે HW માટે બરાબર છે. તો શરૂઆતમાં આપણે પેસિવ રચના કરીએ એટલે પ્રશ્નવાચક શબ્દ શરૂઆતમાં એમને જ રહેશે. ત્યાર પછી હેવ કે હેઝ મૂકવાનું છે એ અહીંયા આવતું ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે એના આધારે મૂકશું. એક વચન છે તો હેઝ મૂકીએ છીએ, બહુવચન છે તો હેવ મૂકીએ છીએ. ત્યાર પછી પેસિવ રચના છે અને પરફેક્ટ ટેન્સ છે એટલે બીન લઈએ છીએ, એની સાથે V3 ભૂતકૃદંત, એમાં કાંઈ ચેન્જ આવશે નહીં. ATC મૂકીએ છીએ અને લાસ્ટમાં શું આવી જશે? તો કે બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શું યાદ રાખવાનું છે? તો કે WH કે HW ક્વેશ્ચન હુ અને હોટ સિવાય વાક્ય રચના હશે ત્યારે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આપણને બંને આપી દેશે, અને એના આધારે જ આપણે હેવ અને હેઝ મૂકવાનું છે. સબ્જેક્ટ છે તો એના આધારે હેવેઝ મૂકવાનું છે, અહીંયા ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કર્યું છે તો એના આધારે હેવેઝ મૂકવાનું છે. અને આમ જોવો તો આ વાક્ય રચના જે છે એ આપણે સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ એના જેવું જ થશે. તમે WH કે HW ભૂલી જશો એટલે આની પહેલા આપણે જે સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ એના જેવી જ થશે. એમાં વાક્યની શરૂઆત હેવેઝ થી કરતા હતા, હેવેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ETC. આગળ એક પ્રશ્નવાચક શબ્દ એડ કરી દઈએ છીએ એટલે બની જાય છે WH કે HW ક્વેશ્ચન, બરાબર. હવે નીચે આપણને પાંચ વાક્ય આપ્યા છે એ અત્યારે લાઈવ વિડીયો લેક્ચરની અંદર આપણે એક્ટિવ હોય તો પેસિવ કરીએ છીએ, પેસિવ હોય તો એક્ટિવ કરીએ છીએ, એટલે મોસ્ટ ઓફ ડાઉટ જે છે એ ક્લિયર થઈ જશે અને આપણો ટોપિક જે છે એ આપણને સમજાઈ જશે.
પહેલું જ સેન્ટેન્સ આપ્યું છે, વેર હેવ યુ કેપ્ટ માય વોચ ઇન ધ બોક્સ, વેર હેવ યુ કેપ્ટ માય વોચ ઇન ધ બોક્સ, બોક્સની અંદર મારી ઘડિયાળ તે અથવા તો તમે ક્યાં રાખી છે, વેર સ્થળ પૂછે છે, તમે બોક્સની અંદર મારી ઘડિયાળ છે એ ક્યાં રાખેલી છે, કીપ એટલે રાખવું. જોઈએ સેન્ટેન્સ પહેલા એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ, તો તમે જોઈ શકો છો હેવ હેઝ પ્લસ કેપ્ટ, એટલે કે હેવ પ્લસ કેપ્ટ આપેલું છે, હેવ પ્લસ વી થ્રી આપેલું છે, એટલે આપણું સેન્ટેન્સ છે એ કેવું છે, એક્ટિવ વોઇસ છે. હવે ત્યાર પછી એ જોઈએ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ કે રાખવાની વાત છે, કોણ રાખવાની વાત છે અથવા તો કોણ રાખશે, તો યુ, તો યુ જે છે એ આપણો સબ્જેક્ટ છે, અને શું રાખવાની વાત છે તો કે વોચ, તો વોચ જે છે એ આપણું શું છે, ઓબ્જેક્ટ છે. હવે આ વાક્ય રચના છે એક્ટિવમાં આપેલી છે તો પેસિવમાં કરીએ છીએ. પહેલા જ કીધેલું હતું કે પેસિવમાં વાક્ય રચના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આગળ ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ શબ્દ જે છે બરાબર છે એ ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ શબ્દ જે છે એ નીકળી જશે, સોરી આગળ ને આગળ જ રહેશે. તો સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં આપણે શું મૂકીએ છીએ, વેરનું વેર જ રાખીએ છીએ. ત્યાર પછી માય વોચ જે છે એને આપણે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કરવાનું છે, તો એની સાથે આપણે હેવેઝમાંથી મૂકવાનું છે, એક જ વોચની વાત છે તો હેઝ આવશે, વેર હેઝ, ત્યાર પછી માય વોચનું માય વોચ જ રહેશે, વેર હેઝ માય વોચ, ત્યાર પછી આવશે બીન, ત્યાર પછી વી થ્રી કે છે તો કેપ્ટનનું કેપ્ટ જ રહેશે, વેર હેઝ માય વોચ બીન કેપ્ટ, પછી ઇટીસી અને બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ તો ઇન ધ બોક્સ આપણું ઇટીસી છે, અને ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ તો યુ આપણને કરતા આપેલો છે તો શું થઈ જશે, બાય યુ, અને લાસ્ટમાં આવી જશે ક્વેશ્ચન માર્ક. બરાબર, આખું સેન્ટેન્સ આપણું શું બન્યું, વેર હેઝ માય વોચ બીન કેપ્ટ ઇન ધ બોક્સ બાય યુ, તમારા દ્વારા બોક્સમાં મારી જે ઘડિયાળ છે એ ક્યાં મૂકવામાં આવી છે. બરાબર, ત્યાર પછી સેકન્ડ, વાય હેવ ધેય બ્રોટ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, સેકન્ડ સેન્ટેન્સ શું કહે છે, વાય હેવ ધેય બ્રોટ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, શા માટે તેઓ અંગ્રેજીની ટેક્સ્ટ બુક છે એ લાવ્યા છે, બ્રિંગ, બ્રિંગનું બ્રોટ એટલે કે લાવવું, તેઓ શા માટે અંગ્રેજીની ટેક્સ્ટ બુક લાવ્યા છે. તો ચાલો સૌથી પહેલા એ ડિસાઈડ કરીએ કે સેન્ટેન્સ જે છે એ આપણને એક્ટિવ વોઇસમાં આપેલું છે કે પેસિવ વોઇસમાં. તો હેવ અને બ્રોટ, હેવેસ અને વી થ્રી આપેલું છે, તો આપણે જોઈ શકીએ છીએ કે આપણું સેન્ટેન્સ આપણને કેવું આપેલું છે, એક્ટિવ વોઇસમાં આપેલું છે. ઓકે, હવે ત્યાર પછી આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ છે એ ફાઇન્ડ કરીએ. બ્રોટ કોણ લાવશે અથવા તો કોણે કોણ લાવ્યું છે, તો ધેય, ધેય જે છે એ આપણું સબ્જેક્ટ છે, અને શું લાવ્યા છે અથવા તો શું લાવવાની વાત છે, તો ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, તો એ આપણું ઓબ્જેક્ટ છે. તો આપણે એ ડિસાઈડ કરી લીધું કે સેન્ટેન્સ આપણું એક્ટિવ વોઇસ છે, અને એ પણ નક્કી કરી લીધું કે આપણું સબ્જેક્ટ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે. તો આપણે પેસિવ વોઇસ કરવું છે, તો પેસિવ વોઇસની અંદર વાક્યની શરૂઆતમાં ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ ક્વેશ્ચન એમને એમ જ રહેશે. તો વાય આપણને પ્રશ્નવાચક શબ્દ આપેલો છે, એ વાક્યની શરૂઆતમાં એમને એમ જ રાખીએ છીએ વાય. ત્યાર પછી ઇંગ્લિશ ટેક્સ્ટ બુક એક વચનમાં છે, એને આગળ લઈએ છીએ તો હેવનું શું થઈ જશે, હેઝ, કારણ કે હવે સબ્જેક્ટ આપણે આને બનાવીએ છીએ તો એના અનુરૂપ આપણે હેવ કે હેઝ મૂકવાનું છે. તો હવે આપણે લખીએ છીએ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, વાય હેઝ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. ત્યાર પછી બીન પ્લસ વી થ્રી મૂકવાનું છે, તો બીન, અને વી થ્રી માં બ્રોટ છે તો બ્રોટનું બ્રોટ જ રાખીએ છીએ. Why has English textbook been brought? ત્યાર પછી etc અને by plus subject નું object, તો sentence માં જોજો etc આપણને કઈ આપેલું નથી, તો ડાયરેક્ટ આપણે શું મૂકવાનું થશે, subject નું object by કરીને, તો ધ્યેય આપેલું છે તો એનું શું થઈ જશે, by them અને question mark. આખો આન્સર આપણો શું બને છે,
Why has English textbook been brought by them? શા માટે તેઓ દ્વારા અંગ્રેજીની ટેક્સ્ટબુક લાવવામાં આવી છે? આ તો સેકન્ડ સેન્ટેન્સ. હવે થર્ડ સેન્ટેન્સમાં જોઈએ. When has she paid the fees in the office? તેણીએ ફીસ જે છે એ ઓફિસમાં ક્યારે ચૂકવી છે? વેન સમય પૂછવાની વાત છે. તેણીએ ઓફિસમાં ફી ક્યારે ચૂકવેલી છે? તો હવે આપણે એ ડિસાઇડ કરીએ કે આપણને પેલા સેન્ટેન્સ જે છે એ એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ. તો હેઝ અને પેઇડ આપેલું છે, હેવેસ અને વી થ્રી આપેલું છે, તો આપણું સેન્ટેન્સ જે છે એ કેવું હશે? એક્ટિવ વોઇસ. હવે જોઈએ કોણે ચૂકવવાની વાત છે. તો સી, તો સી જે છે એ આપણું સબ્જેક્ટ છે. અને શું ચૂકવવાની વાત છે? તો કે ફીસ. તો ફીસ જે છે એ આપણું શું છે? ઓબ્જેક્ટ. બરાબર, ફીસ જે છે એ આપણું શું છે? ઓબ્જેક્ટ છે. તો હવે બંનેને ઇન્ટરચેન્જ કરીએ છીએ. હવે ફીસ શબ્દ છે એ એકવચન છે કે બહુવચન? ફીસ શબ્દ જે આપણને આપેલો છે એ એકવચન થશે કે બહુવચન? બરાબર છે, એ ખાસ યાદ રાખવાનું છે. એના આધારે આપણે હેવ અને હેઝ મૂકવાનું છે. તો શું મૂકશું આપણે વાક્યની શરૂઆતમાં? વેન નું વેન. હવે ફીસ જે છે એને આગળ લેવું છે. બરાબર, ફીસ એટલે આપણે ફીસ જ કહીએ છીએ. રકમ તો એક જ ચૂકવવાની હોય છે એટલે જનરલી એક વચનમાં જ આવે. તો આપણે શું મૂકશું? આખો શબ્દ બોલીએ છીએ પણ કહેવાય તો એક વચન છે. વેન હેઝ ધ ફીસ. ત્યાર પછી બિન પ્લસ વી થ્રી. તો પેઇડ આપેલું છે એની પેલા બિન મૂકશું આપણે. વેન હેઝ ધ ફીસ બિન પેઇડ. ત્યાર પછી શું મૂકવાનું થશે? ઈટીસી. તો ઈટીસી આપણને શું આપેલું છે? ઇન ધ ઓફિસ. અને લાસ્ટમાં શું મૂકીએ છીએ? બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ. તો આપણને કોણ આપેલું છે? સી. તો એનું શું થઈ જશે? બાય હર અને ક્વેશ્ચન માર્ક. વેન હેઝ ધ ફીસ બીન પેઇડ ઇન ધ ઓફિસ બાય હર. તેણી દ્વારા ઓફિસમાં ફીસ ક્યારે ચૂકવવામાં આવી છે? તો આ તું આપણું થર્ડ સેન્ટેન્સ. હવે ત્યાર પછી આપણને ફોર્થ સેન્ટેન્સ આપેલું છે એ જોઈએ છે. વાય હેવ અવર કીઝ બીન ફરગોટન બાય હર. શા માટે તેણી દ્વારા અમારી ચાવીઓ જે છે એ ભૂલવામાં આવી છે અથવા તો ભૂલી જવામાં આવી છે? બરાબર છે, શા માટે તેણી દ્વારા અમારી ચાવીઓ ભૂલી જવામાં આવી છે અથવા તો ભૂલવામાં આવી છે? તો હવે એ ડિસાઈડ કરીએ કે સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ. તો અહીંયા હેવ, બીન અને ફરગોટન. બીન ફરગોટન આપેલું છે, બીન પ્લસ વી થ્રી આપેલું છે, એટલે આપણું સેન્ટેન્સ કેવું થશે? પેસિવ વોઇસ થશે. તો સેન્ટેન્સ પેસિવ વોઇસ આપેલું છે. હવે આપણે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ અને સબ્જેક્ટનું ઓબ્જેક્ટ જોઈએ. શું ભૂલી જવાની વાત છે? તો કે અવર કીઝ. તો એ આપણું ઓબ્જેક્ટનું સબ્જેક્ટ હશે. અને કોને ભૂલવાની વાત છે? તો કે બાય હર. તો બાય હર જે છે એ આપણું શું હશે? સબ્જેક્ટનું ઓબ્જેક્ટ હશે. બરાબર, તો આ વાક્ય જે છે એને આપણે પેસિવમાંથી એક્ટિવ કરવાનું છે. તો શરૂઆતમાં ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ જે છે એ આગળ એમને એમ જ રહેશે. તો વાય નું વાય જ. હવે આપણે સબ્જેક્ટ તરીકે કોને લાવીએ છીએ? બાય હર આપેલું છે એનું સી કરીએ છીએ. તો એની સાથે હેવેઝ માંથી આપણે શું મૂકશું? હેઝ. વાય હેઝ સી. હવે ત્યાર પછી શું મૂકવાનું છે આપણે? તો આપણને જે આપેલું છે એ વી થ્રી છે. તો વી થ્રીમાં બિન નીકળી જશે અને આપણું વી થ્રી શું છે? ફરગોટન. વાય હેઝ સી ફરગોટન. ત્યાર પછી શું મૂકવાનું છે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ આપણું કોણ હશે? તો કે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ હશે એ. તો ઓબ્જેક્ટનું સબ્જેક્ટ શું છે? અવર કીઝ. અને ત્યાર પછી ઈટીસી કહે છે. તો જોવો જોઈએ સેન્ટેન્સની અંદર આપણને કાંઈ ઈટીસી આપેલું છે નહીં. તો અહીંયા આપણો આન્સર છે એ પૂરો થઈ જશે. બરાબર છે,
Why has she forgotten our keys? શા માટે તેણી અમારી ચાવીઓ ભૂલી ગઈ છે એવું કહીએ છીએ, બરાબર. ત્યાર પછીનું પાંચમું વાક્ય આપણને આપેલું છે, હાઉ હેઝ ધ ટેબલ બીન પુટ બાય ધ પ્યુન. હાઉ હેઝ ધ ટેબલ બીન પુટ બાય ધ પ્યુન, પટાવાળા દ્વારા ટેબલ કેવી રીતે મૂકવામાં આવ્યું છે, બરાબર છે. મોટું હોય નાનું હોય તો કઈ રીતે એને મૂક્યું, ઉપાડ્યું કે ફેરવ્યું, એવો વગેરે ક્વેશ્ચન હોઈ શકે. તો ચાલો આપણે પહેલા એ જોઈએ કે સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ. તો બીન અને પુટ આપેલું છે, બીન અને V3 આપેલું છે, તો આપણું સેન્ટેન્સ છે કેવું હશે, પેસિવ વોઇસ હશે, બરાબર. તો સેન્ટેન્સ પેસિવ વોઇસ છે એ આપણને બીન અને V3 ઉપરથી ખબર પડી ગઈ. હવે આપણે એ જોઈએ છીએ કે આપણો સબ્જેક્ટ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે. તો શું મૂકવાની વાત છે, તો કે ટેબલ. તો ટેબલ જે છે એ આપણું શું છે, ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે. અને ત્યાર પછી કોણે મૂકવાની વાત છે, તો બાય ધ પ્યુન, એટલે કે એ આપણું આપેલું જે છે એ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે, બરાબર છે. એ આપણું શું આપેલું છે, સબ્જેક્ટનું ઓબ્જેક્ટ આપેલું છે. તો હવે આપણે એ ડિસાઈડ થઈ ગયું, તો આપણે પેસિવ માંથી શું કરવાનું છે, એક્ટિવ વોઇસ કરવાનું છે. તો વાક્યની શરૂઆતમાં WH વર્ડ જે છે એ એમને એમ જ રાખવાના છે, તો હાવ નું હાવ જ રાખીએ છીએ. ત્યાર પછી શું મૂકીએ છીએ આપણે, હવે પ્યોન ને આગળ લઈએ છીએ, એ પણ એક વચનમાં જ આપણને આપેલું છે, તો એની સાથે હેવેઝ માંથી આપણે શું લેશું, હેઝ. ત્યાર પછી આપણો જે સબ્જેક્ટ છે એ મૂકવાનું છે, તો શું આવી જશે, પ્યોન આવી જશે. હાઉ હેઝ ધ પ્યોન. ત્યાર પછી બીન નીકળી જશે અને એની સાથે શું લેવાનું છે, V3 લેવાનું છે, તો પુટ. હાઉ હેઝ ધ પ્યુન પુટ. અને ત્યાર પછી ઓબ્જેક્ટ લેવાનું છે, તો એમાં આપણને શું આપેલું છે, ધ ટેબલ. અને લાસ્ટમાં શું મૂકવાનું છે, ETC. તો ETC આપણે જોઈ શકીએ છીએ સેન્ટેન્સમાં આપણને કાંઈ આપેલું નથી, તો લાસ્ટમાં શું આવી જશે, ક્વેશ્ચન માર્ક, બરાબર. તો આખો આન્સર આપણે શું બન્યો, હાઉ હેઝ ધ પ્યુન પુટ ધ ટેબલ. પ્યુન છે એણે ટેબલ છે એ કઈ રીતે મૂક્યું છે એવું કહેવા માગે છે. તો આખું સેન્ટેન્સ આપણું બની ગયું. તો આ હતો આપણો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, અને એ પણ WHKHW ક્વેશ્ચનમાં. બે ફોર્મ્યુલા જોઈ, WHKHW ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં રહેશે, હેવેઝ મૂકવામાં ધ્યાન રાખવાનું છે કે આપણે જે સબ્જેક્ટ છે એના આધારે હેવ કે હેઝ મૂકવાનું છે. અને એની અંદર આપણે 5 સેન્ટેન્સ જોયેલા છે, 3 સેન્ટેન્સ એક્ટિવ વોઇસમાં છે અને 2 સેન્ટેન્સ છે પેસિવ વોઇસમાં છે. એટલે મોસ્ટ ઓફ તમારા ડાઉટ બધા ક્લિયર થઈ ગયા હશે, તમે સમજી ગયા હશો, બરાબર. ઓકે, તો હવે ત્યાંથી આપણે આગળ જોઈએ તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ WHKHW ક્વેશ્ચનની અંદર આપણે જોઈએ, તો એમાં પણ ફોર્મ્યુલા આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જેવી જ હશે. હવે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં WHKHW-ની વાક્ય રચનાઓ જોઈએ, તો એક્ટિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં આપણને પ્રશ્નવાચક શબ્દ જ આપેલા હશે, એટલે કયા શબ્દ, એ તમને ખબર જ છે, હુ અને હોટ સિવાયના WHKHW વર્ડ વેર છે, વેન છે, વાય છે, હાઉ છે, હાઉ મેની છે, વગેરે શબ્દ આવશે. ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ છે એટલે હેવ હેઝની જગ્યાએ આપણે શું લઈએ છીએ, હેડ લઈએ છીએ. ત્યાર પછી આવશે સબ્જેક્ટ, હેડ એક જ છે એટલે ગમે તેવું સબ્જેક્ટ હશે એની સાથે હેડ જ મૂકવાનું રહેશે. અને ત્યાર પછી આવશે V3, જેને આપણે ભૂત કૃદંત કહીએ છીએ, પાસ્ટ પાર્ટિસિપલ ત્રીજું રૂપ. ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ, અને ત્યાર પછી હશે ETC અને ક્વેશ્ચન માર્ક. વાક્યમાંથી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ કેવી રીતના મળે, આગળ ઘણા વિડીયો લેક્ચરમાં આપણે કીધેલું છે કે જ્યારે આપણે ક્રિયાપદને કોણથી પ્રશ્ન પૂછશું એટલે આપણને આન્સરમાં સબ્જેક્ટ મળે છે. અને એવી જ રીતના જ્યારે આપણે આપણા વર્બને એટલે કે ક્રિયાપદને શું અને કોનેથી પ્રશ્ન પૂછશું ત્યારે આપણને કોણ મળે છે, કર્મ. શુંથી પ્રશ્ન પૂછીએ, હોટથી પ્રશ્ન પૂછીએ, અને જે આપણને કર્મ મળે એ નિર્જીવ કર્મ હશે. અને હુમથી અથવા તો કોનેથી પ્રશ્ન પૂછીએ અને જે આપણને કર્મ મળશે એ કેવું હશે, સજીવ કર્મ હશે. આ એક્ટિવ વાક્ય રચના,
એમાંથી આપણે પેસિવ વાક્ય રચના કરવાની છે. તો હવે પેસિવ કરીએ ત્યારે એ જોવાનું છે કે આગળના જે ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ વર્ડ છે એમાં શું ફેરફાર કરવાનો. તો જેમ છે એમનેમ આગળ જ રહેશે, કારણ કે ગમે ત્યારે પ્રશ્નવાચક શબ્દ જે છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં જ રહેશે, એમાં કાંઈ આપણને ચેન્જ જોવા મળશે નહીં. જેમ છે એમને એમ આગળ રહેશે, ત્યાર પછી હેડનું હેડ જ રહેશે. પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે હેલ્પિંગ વર્બ છે એ કર્તાની પહેલા આવી જશે. ત્યાર પછી અહીંયા જે આપણને ઓબ્જેક્ટ આપેલું છે એ ઓબ્જેક્ટનું અહીંયા સબ્જેક્ટ થઈ જશે, એટલે કે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કરવાનું છે. વાક્ય રચના આપણે પેસિવ બનાવી રહ્યા છીએ એટલે બીન પ્લસ વી થ્રી થઈ જશે. આપણી વાક્ય રચના કેવી છે? પેસિવ છે એટલે બીન પ્લસ વી થ્રી થઈ જશે. ત્યાર પછી શું મૂકવાનું છે? તો કે ઈટીસી મૂકવાનું છે. અને લાસ્ટમાં શું આવી જશે? બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, આપણું જે આ સબ્જેક્ટ છે અહીંયા સબ્જેક્ટનું ઓબ્જેક્ટ થઈ અને પાછળ જતું રહેશે. બરાબર? તો આ હતી આપણી બે ફોર્મ્યુલા. પૂર્ણ વર્તમાનકાળ જેવી જ આના જેવી જ છે. હેવેઝની જગ્યાએ ફક્ત શું કરવાનું છે? હેડ. અને એ ઉપરાંત પણ તમે ડબલ્યુ એચ કે એચ ડબલ્યુ શબ્દ છે એ ટેમ્પરરી ભૂલી જશો તો આ વાક્ય રચના સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના જેવી જ બની જાય છે. એના નીચે આપણને પાંચ સેન્ટેન્સ આપેલા છે, એ પાંચ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ એટલે આપણા બધા ડાઉટ ક્લિયર થઈ જશે અને ટોપિક છે એ લગભગ સમજાઈ જશે. પહેલું સેન્ટેન્સ આપેલું છે, હાઉ હેડ હી રિટન ધીસ પોયમ બિફોર 10 o'clock. તેણે આ કાવ્ય 10 વાગ્યા પહેલા કેવી રીતના લખી નાખ્યું હતું? આ કાવ્ય તેણે 10 વાગ્યા પહેલા કેવી રીતના લખી નાખ્યું હતું અથવા તો લખી લીધું હતું એવું પણ કહી શકાય. ઓકે, હવે એ જોઈએ કે સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ. તો એ જોવા માટે હેડ અને રિટર્ન આપેલું છે, હેડ અને વી થ્રી આપેલું છે, બિન કેવું કંઈ આપણી પાસે છે નહીં અથવા આપેલું પણ નથી. તો એનો અર્થ એમ કે સેન્ટેન્સ આપણને કેવું આપેલું છે? એક્ટિવ વોઇસ આપેલું છે. હવે એ જોઈએ કે આપણો સબ્જેક્ટ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે, શું લખવાની વાત છે? તો કે પોયમ, ધીસ પોયમ જે છે એ આપણું ઓબ્જેક્ટ છે. અને કોણે લખવાની વાત છે? તો હી. તો હી જે છે એ આપણું શું છે? સબ્જેક્ટ છે. એક્ટિવ વોઇસ ડિસાઈડ થઈ ગયું, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ છે એ પણ આપણે નક્કી કરી લીધા. તો આપણે સેન્ટેન્સને કેવું બનાવવાનું છે? પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ કરશો ત્યારે વાક્યની શરૂઆતમાં પ્રશ્નવાચક શબ્દ એટલે હાવ એમનેમ જ રહેશે. ત્યાર પછી હેડ એક જ છે એટલે એમાં કાંઈ વિચારવાનું થતું નથી, હેડનું હેડ જ રાખીએ છીએ. હવે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ, તો ધીસ પોયમ આપેલું છે એ આપણું સબ્જેક્ટ તરીકે આવી જશે. હાઉ હેડ ધીસ પોયમ, ત્યાર પછી બીન પ્લસ વી થ્રી મૂકવાનું છે. વી થ્રીમાં આપણને રિટર્ન આપેલું છે. હાઉ હેડ ધીસ પોયમ બીન રિટર્ન, અને ત્યાર પછી શું મૂકવાનું છે આપણે? ઈટીસી. તો ઈટીસીમાં આપણને બીજું કંઈ આપેલું નથી. તો હવે ડાયરેક્ટ બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, તો હી આપેલું છે એનું શું થઈ જશે? બાય હિમ. અને લાસ્ટમાં બિફોર સાથે જે આપેલું છે એમને એમ જોડી દેવાનું છે, તો બિફોર. ટેન ઓ ક્લોક અને લાસ્ટમાં શું આવી જશે? ક્વેશ્ચન માર્ક. હાઉ હેડ This poem been written by him before 10 o'clock. 10 વાગ્યા પહેલા તેના દ્વારા આ કાવ્ય કેવી રીતના લખી નાખવામાં આવ્યું હતું અથવા તો લખાઈ ગયું હતું, આઈ એવું પણ આપણે કહી શકીએ. આ પહેલું સેન્ટેન્સ. પછી બીજા સેન્ટેન્સમાં જોઈએ, Where had he hidden my shoes before I came? હું આવ્યો એ પહેલા તેણે મારા શૂઝ જે છે એ ક્યાં છુપાવ્યા હતા? હું આવ્યો એ પહેલા તેણે મારા શૂઝ ક્યાં છુપાવ્યા હતા? તો આ વાક્ય એક્ટિવ છે કે પેસિવ એ ડિસાઈડ કરીએ છીએ આપણે. તો હેડ અને હિડન, હેડ અને વી થ્રી આપેલું છે એટલે સેન્ટેન્સ છે એ આપણું કેવું હશે? એક્ટિવ વોઇસ હશે. શું છુપાવવાની વાત છે? માય શૂઝ. તો માય શૂઝ જે છે એ આપણું ઓબ્જેક્ટ છે.
કોણે છુપાવવાની વાત છે અથવા તો કોણ છુપાવવાનું હતું, તો હી. તો હી જે છે એ આપણું શું છે, સબ્જેક્ટ છે. તો એક્ટિવ વોઇસ નક્કી થઈ ગયું, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ નક્કી થઈ ગયું. તો સેન્ટેન્સ જે છે એને આપણે કેવું કરવાનું છે, પેસિવ વોઇસ. પેસિવ વોઇસ કરશો એટલે WHKHW વર્ડ એમને એમ જ રહેશે, એટલે વેર નું વેર જ રહેશે, બરાબર છે. ત્યાર પછી શું મૂકવાનું છે, હેડ મૂકવાનું છે. ત્યાર પછી ઓબ્જેક્ટ નું સબ્જેક્ટ, તો આપણું ઓબ્જેક્ટ કોણ છે, માય શૂઝ. વેર હેડ માય શૂઝ. ત્યાર પછી બિન પ્લસ V3, તો બિન નું બિન રહેશે, V3 માં હિડન આપેલું છે. હાઈડ, હિડ અને હિડન, ત્રણ રૂપ ખબર જ છે તમને. વેર હેડ માય શૂઝ બિન હિડન. ત્યાર પછી શું મૂકવાનું છે આપણે, ETC, તો ETC કઈ છે નહીં, તો બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ, તો આપણને હી આપેલું છે, તો બાય હિમ થઈ જશે. અને લાસ્ટમાં બિફોર પછી જે આપ્યું છે એમને, બિફોર આઈ કેમ, અને શું આવી જશે, ક્વેશ્ચન માર્ક. વેર હેડ માય શૂઝ બીન હિડન બાય હિમ બિફોર આઈ કેમ, હું આવ્યો એ પહેલા મારા શૂઝ જે છે એ તેના દ્વારા ક્યાં છુપાવવામાં આવ્યા હતા, બરાબર. હવે ત્યાર પછી થર્ડ, હાઉ હેડ ધે વોન ધ મેચ બિફોર 20 અવર્સ, 20 ઓવર પહેલા તેઓ મેચ કઈ રીતે જીતી ગયા હતા, બરાબર છે. 20 ઓવર પહેલા તેઓ મેચ કેવી રીતે જીતી ગયા હતા એવું કહેવા માંગે છે. તો ચાલો પહેલા એ ડિસાઈડ કરીએ કે સેન્ટેન્સ જે છે એ આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ. તો હેડ અને વોન આપેલું છે, હેડ અને V3 આપેલું છે, તો આપણું સેન્ટેન્સ જે છે એ કેવું હશે, એક્ટિવ વોઇસ. ત્યાર પછી શું જીતવાની વાત છે, તો કે ધ મેચ. તો ધ મેચ જે છે એ આપણું શું છે, ઓબ્જેક્ટ છે. કોણે જીતવાની વાત છે, તો કે ધ્યેય. તો ધ્યેય આપણને આપેલું છે એ આપણું શું છે, સબ્જેક્ટ છે. તો એક્ટિવ વોઇસ ડિસાઈડ થઈ ગયું, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ છે એ પણ આપણે ડિસાઈડ કરી લીધું. તો હવે આપણે સેન્ટેન્સ જે છે એને પેસિવ વોઇસ કરવું છે. તો પેસિવ વોઇસ કરતી વખતે આપણો WHKHW વર્ડ એમને એમ રહેશે, એટલે હાઉ નું હાવ જ રાખીએ છીએ. ત્યાર પછી શું મૂકવાનું છે, આપણે હેડ મૂકવાનું છે. ત્યાર પછી ઓબ્જેક્ટ નું સબ્જેક્ટ, તો આપણને ધ મેચ આપેલું છે. હાઉ હેડ ધ મેચ. ત્યાર પછી બિન પ્લસ V3 મૂકવાનું છે, તો બિન, V3 માં આપણને વોન આપેલું છે, તો વોન નું વોન. હાઉ હેડ ધ મેચ બિન હોન. ત્યાર પછી શું છે, ETC અને બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ, તો ETC માં આપણને કઈ આપેલું નથી, અને બાય પ્લસ સબ્જેક્ટ ના ઓબ્જેક્ટ માં શું થશે, બાય ધેમ, બરાબર. અને લાસ્ટ માં બિફોર સાથે જે આપેલું છે એમને એમ જોડી દેવાનું છે, તો બિફોર ટ્વેન્ટી અવર્સ, બરાબર. આખું સેન્ટેન્સ શું બને છે, હાઉ હેડ ધ મેચ બીન વોન બાય ધેમ બિફોર 20 અવર્સ, 20 ઓવર પહેલા તેઓ દ્વારા મેચ કઈ રીતે જીતવામાં આવી હતી, બરાબર. ત્યાર પછી ફોર્થ સેન્ટેન્સ આપેલું છે, વાય હેડ ધેય બીન વોન બાય ધ પોલીસ બિફોર ફાયરિંગ, ફાયરિંગ પહેલા પોલીસ દ્વારા તેઓને શા માટે જાણ કરવામાં આવી હતી, ફાયરિંગ પહેલા પોલીસ દ્વારા તેઓને શા માટે ચેતવવામાં આવ્યા હતા, વોર્નિંગ એટલે ચેતવણી આપવી, બરાબર છે. શા માટે ચેતવણી આપવામાં આવી હતી એવું કહેવા માંગે છે. તો ઓકે, એ જોઈએ સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ. તો અહીંયા બિન પ્લસ V3 આપેલું છે, બિન પ્લસ V3 એટલે સેન્ટેન્સ જે છે એ આપણું કેવું હશે, પેસિવ વોઇસ. હવે એ જોઈએ કોણે ચેતવવાની વાત છે, તો કે પોલીસે, પોલીસ ચેતવવાના હતા, બરાબર. તો અહીંયા આપણને બાય ધ પોલીસ આપેલું છે એ આપણું સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે. કોને ચેતવવાની વાત છે, તો ધ્યેયને. તો ધ્યેય જે છે એ આપણું શું છે, ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે. તો આ સેન્ટેન્સ પેસિવમાંથી આપણે એક્ટિવ કરવા જઈ રહ્યા છીએ.
तो सौथी पहला वाक्य नी शुरुआत में शू रहेशे वाय ज रहेशे त्यार पछी हेड मुकवानू छे त्यार पछी सब्जेक्ट तो सब्जेक्ट क्या हशे तो के आपणुं जे सब्जेक्ट नुं ऑब्जेक्ट हशे ए सब्जेक्ट बनशे एटले के ध पोलिस जे छे ई सब्जेक्ट बनी जशे वाय हेड ध पोलिस त्यार पछी तो के वी थ्री मुकवानुं छे बिन पेसिव वॉइस माथी एक्टिव करीए छे एटले बिन निकली जशे अने फक्त शुं रहेशे वॉन्ड वाय हेड ध पोलिस वॉन्ड त्यार पछी शुं मुकवानुं छे ऑब्जेक्ट तो ध्येय आपेलुं छे ऑब्जेक्ट नुं सब्जेक्ट एनुं ऑब्जेक्ट करवानुं छे तो शुं थई जशे धेम वाय हेड ध पोलिस वॉन्ड धेम અને ત્યાર પછી શું મૂકવાનું છે ઈટીસી તો આમ તો ઈટીસી નથી એટલે બિફોર સાથે જે આપેલું છે એમને લખી નાખવાનું બિફોર ફાયરિંગ અને લાસ્ટમાં શું આવી જશે ક્વેશ્ચન માર્ક વાય હેડ ધ પોલીસ વોર્ન્ડ ધેમ બિફોર ફાયરિંગ શા માટે ફાયરિંગ પહેલા પોલીસે તેઓને ચેતવ્યા હતા અથવા તો જાણ કરી હતી વોર્ન એટલે આમ તો ચેતવું જ કહેવાય બરાબર છે એટલે શા માટે ફાયરિંગ પહેલા પોલીસે તેઓને ચેતવ્યા હતા અને લાસ્ટ સેન્ટેન્સ વાય હેડ ધ હટ બીન ડિસ્ટ્રોઈડ બાય ધેમ બિફોર હી કેમ તે આવ્યો એ પહેલા ઝૂંપડી હટ એટલે ઝૂંપડી તેઓ દ્વારા શા માટે ડિસ્ટ્રોઈડ એટલે કે નાશ કરવામાં આવી હતી અથવા તો પાડી દેવામાં આવી હતી એવું કહેવા માંગે છે તો હવે એ નક્કી કરીએ કે સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ તો તમે જોઈ શકો છો બીન અને ડિસ્ટ્રોઈડ આપેલું છે તો બીન અને ડિસ્ટ્રોઈડ આપેલું છે એ બીન અને વી થ્રી આપેલું છે તો આપણું સેન્ટેન્સ છે એ કેવું થશે પેસિવ વોઇસ થશે તો કહી યસ હવે એ જોઈએ કે એમાંથી ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કોણ છે અને સબ્જેક્ટનું ઓબ્જેક્ટ કોણ છે શું ડિસ્ટ્રોઈડ કરવાની વાત હતી તો કે ધ હટ શુંથી પ્રશ્ન પૂછીએ છીએ એટલે કર્મ મળે પણ અહીંયા ઓબ્જેક્ટના સબ્જેક્ટ તરીકે આવેલું હશે અને કોણે ડિસ્ટ્રોઈડ કરવાની વાત છે તો કે બાય ધેમ તેઓ દ્વારા કોના દ્વારા તો બાય ધેમ તો એ આપણું શું હશે સબ્જેક્ટનું ઓબ્જેક્ટ હશે બરાબર તો વાક્ય પેસિવ છે આપણને ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કઈ મળી ગયું સબ્જેક્ટનું ઓબ્જેક્ટ કઈ મળી ગયું તો આપણે સેન્ટેન્સ છે એને એક્ટિવ વોઇસ કરવાનું છે તો વાક્યની શરૂઆતમાં પહેલા શું રહેશે વાય જ રહેશે ત્યાર પછી શું મૂકવાનું છે હેડ ત્યાર પછી સબ્જેક્ટ મૂકવાનું છે ક્યાં હશે પાછળ તો બાય ધેમ આપેલું સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટ બની જશે તો ધેય થઈ જશે વાય હેડ ધેય ત્યાર પછી શું મૂકવાનું છે બિન નીકળી જશે અને વી થ્રી તો કે ડિસ્ટ્રોઈડ વાય હેડ ધેય ડિસ્ટ્રોઈડ ત્યાર પછી શું મૂકવાનું છે વી થ્રી તો વી થ્રી માં શું આપેલું છે આપણને ડિસ્ટ્રોઈડ આપણે મૂકી દીધું ત્યાર પછી ઓબ્જેક્ટ તો ઓબ્જેક્ટ માં શું આપેલું છે આપણને ધ હટ વાય હેડ ધેય ડિસ્ટ્રોઈડ ધ હટ ત્યાર પછી ઈટીસી તો ઈટીસી તો આપણને કાંઈ આપેલું નથી તો બિફોર પછીની જે વાક્ય રચના બિફોર સાથે જેમને જેમ આપેલી છે એમને જ રાખવાની છે તો બિફોર હી કેમ અને ક્વેશ્ચન માર્ક વાય હેડ ધેય ડિસ્ટ્રોઈડ ધ હટ બિફોર હી કેમ તે આવ્યો એ પહેલા શા માટે તેઓએ ઝૂંપડી છે એનો નાશ કરી નાખ્યો હતો આવું થશે તો આ હતું આપણું પરફેક્ટ પાસ્ટ ટેન્સ વિથ WHHW ક્વેશ્ચન વાક્યની શરૂઆતમાં હુ અને હોટ સિવાયના પ્રશ્નવાચક શબ્દ આવશે એની સાથે આપણે હેડ લઈએ છીએ એટલે સાદી પ્રશ્નાર્થ વાક્ય રચના જેવું જ થશે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટના સ્થાન બદલે છે અને એની સાથે આપણને પાંચ વાક્ય આપેલા છે જેમાંથી ત્રણ વાક્ય જે છે એ એક્ટિવ વોઇસમાં છે અને બે વાક્ય જે છે એ પેસિવ વોઇસમાં છે તો આ વિડીયો લેક્ચરમાં આપણે બે ટેન્સ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ વિથ WHHW ક્વેશ્ચન જોયા મોસ્ટ ઓફ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે નાવ યુ અન્ડરસ્ટુડ ધ ટોપિક આઈ હોપ
there will be no more doubts. So goodbye and see you again in next video lecture.